जय स्वामी नारायण। निरंतर ભગવાનનો મહિમા સમજાય એના માટે સંતોનો સંગ નિરંતર રાખો। બહુ સાચી વાત છે, સંત વગર ભગવાનનું મહાત્મ્ય કોઈ સમજાવી શકે નહીં। સંત એટલે સફેદ લુગડાવાળો પણ હોઈ શકે, એને ભગવાન લુગડાવાળો પણ હોઈ શકે, પણ સંત વગર કોઈ મહાત્મ્ય ન સમજાવી શકે। જેમ ઔષધનો મહિમા વૈદ સિવાય કોઈ સમજાવી ન શકે। એ વૈદ હોય તે સમજાવે, આ ભસ્મ છે ને આવી સર, બંગ ભસ્મ ખાવ એટલે આટલું થાય, સુવર્ણ ભસ્મ ખાવ આટલું થાય, તામ્ર ભસ્મ ખાવ આટલું થાય, ગુણ ગવડાવી ગવડાવી અને આપણને એનો મહિમા સમજાવી દે તો પછી આખો શિયાળો પછી મધની હારે ચાટા કરે। એ વૈદ છે, એ ઔષધનો મહિમા સમજાવે પછી આપણે છોડતા નથી। કાપડિયો હોય, વેપારી દુકાન કાપડની ચલાવતો હોય, એ કાપડનો મહિમા સમજાવે, આ અસલ સિલ્ક, હા આવી રીતે કોટન, જો 100% પ્યોર, પરસેવો ચૂસી લે, ગરમી ના લાગે, પવન પણ સરસ સરસ મજાનો રહે, ચામડીને પણ કોઈ જરા પેલી ના કરે, ચામડીના સ્કીન કોઈ ડિઝીઝ ના થાય, એવો મહિમા કઈ કરીને આખો તાકો વળગાડી દે। એ કાપડનો વેપારી આપણને કાપડનો મહિમા સમજાવી શકે, અને જ્યોતિષીઓ જાત જાતના નંગનો આપણને મહિમા સમજાવે એસ્ટ્રોલોજીકલી, આવો લાલ નંગ આનો પહેરો, આનો આ પહેરો એટલે એ મંગળની દૃષ્ટિ તમારા ઉપર ન પડે, આ નંગ ઉપર જાય, આમ થઈ જાય, આ ટન લઈ જાય, ફલાણું અહીંથી આમ ટન લઈ જાય, અને પછી પાંચેય આંગળીએ રાતા ને પીળા ને ધોળા ને એવા નંગ પહેરીને ભેર્યા કરે, બસ સુવે તો ભેળી વીટી જાય તો ભેળી વીટી, પણ ક્યાંય છોડે નહીં। તો સૌ પોતાની પાસે જે છે એનો મહિમા સમજાવી શકે, એમ ભગવાનનો મહિમા ભગવાનના સંત જ સમજાવી શકે કે એની અંદર શું પીડ્યું છે। એટલા માટે એનો નિરંતર સંગ કરવો।